18 બોક્સને બે સમાન ભાગમાં કેવી રીતે દર્શાવી શકાય? અલગ અલગ ત્રણ રીતે ભાગાકારનું પદ લખો, તે પદની કિંમત શોધો. તો આ ઉપર જે લખ્યું છે તેનાથી શરૂઆત કરીએ. અહીં 18 બોક્સ છે અને આપણે તેને બે સરખા ભાગમાં વહેંચવાના છે. આથી આપણે 18 ને બે વડે ભાગવાના છે અને આપણે તે કેવી રીતે લખી શકીએ તે વિશે વિચારીએ. આપણે આ રીતે 18 ના છેદમાં 2 લખી શકીએ, એટલે કે 18 ભાગ્યા 2 લખી શકીએ, અથવા આ રીતે 18 ભાગ્યા 2 લખી શકીએ. હવે એમ પૂછ્યું છે કે તે પદની કિંમત શોધો, આપણે તે વિશે વિચારીએ. અહીં 18 બોક્સ છે અને તેને બે સરખા ભાગમાં વહેંચવાના છે. હું અહીં 18 બોક્સ દોરું છું તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 આમાં 18 બોક્સ છે અને તેને બે સરખા ભાગમાં વહેંચવાના છે. આમ જો તેને બે અલગ સમૂહમાં જેમાં બોક્સની સંખ્યા સરખી જ છે વહેંચવા છે તો એક નજરે જોઈને કહી શકાય કે આ જે ઉપર છે તે એક સમૂહ છે અને આ નીચે છે તે બીજો સમૂહ, તેનો બીજો સમૂહ બનાવીએ. અને આ બંને સમૂહ સરખા છે. દરેક સમૂહમાં કેટલા બોક્સ છે જુઓ. ઉપરના સમૂહમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને નીચેના સમૂહમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે. આમ આપણે 9ના બે સમૂહ બનાવ્યા. તો 18ને બે સરખા ભાગમાં વહેંચતા 9 થયા, અથવા 18 ભાગ્યા 2 = 9, અથવા 18માં 2 9 વખત આવે.